હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ચેપ્ટર નંબર ટ્વેલ્વની અંદર કયું ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચયની અંદર બે બિંદુઓ વચ્ચેનો અંતર શીખા એ જ આજે એક્ઝામ્પલ શીખવાના છે પહેલું તો ધારો કે એ એક્સ વન વાય વન ઝેડ વન અને બી એક્સ ટુ વાય ટુ ઝેર આ શીખી જ ગયા કે વચ્ચેનો અંતર શોધવાનું સૂત્ર કયું આવશે એ બી અથવા તો ડી એ બી કીધેલું એને આપણે એના જ રિલેટેડ આપણે એક્ઝામ્પલ પણ જોવાના છે પેલું તો એ જો સૌથી બાર પોઈન્ટ ની અંદર કયું બાર ની અંદર ક્વેશ્ચન નંબર વન તમને આપેલું છે કે આપેલ બિંદુઓ અને જોડ વચ્ચેનો અંતર શોધો તો તમને બે બિંદુઓ આપેલા છે તો એના માટે ધારી લેવું પડે કે ધારો કે જે બિંદુ આપેલા છે તે કે ધારો કે પહેલો બિંદુ કયો કહેવાશે આપણે આને બી લેતા છે તો x1 y1 અને z1 બી બિંદુ x2 y2 અને z2 એ લઈ શકો a કયું છે 2 3 અને 5 બી બરાબર છે ફોર થ્રી અને વન વચ્ચેનું અંતર શોધવાનું હોય તો એ બરાબર કયું સૂત્ર આવે છે રૂટ ઓફ એક વખત લખું છું પછી પાછો લખવાની જરૂર નથી તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો અથવા તો અહીં એ પણ લખી શકો અહીંયા રૂટની લખો તો અહીં લખી શકો કેટલા એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર પ્લસ વન માઇનસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ કયું લખાશે એક્સ વન બરાબર છે ટુ માઇનસ એક્સ ટુ બરાબર છે ફોર હોલ સ્ક્વેર પ્લસ વાય વન બરાબર છે થ્રી માઇનસ વાય ટુ બરાબર છે થ્રી હોલ સ્ક્વેર પ્લસ ઝેડ વન બરાબર કેટલા છે 5 ને ઝેડ ટુ બરાબર વન ફાઇવ માઇનસ વન હોલ સ્ક્વેર રૂટ ઓફ કેટલા લખાશે ટુ માઇનસ ફોર એટલે માઇનસ ટુ સ્ક્વેર તો સ્ક્વેર કરશો તો એટલે કેટલું થશે તમારો પ્લસ જ આવશે ટુ સ્ક્વેર ફોર પ્લસ ઝીરો એ લખવાની જરૂર નથી ફાઇવ માઇનસ વન ફોર સ્ક્વેર સિક્સટીન સિક્સટીન પ્લસ ફોર રૂટ ઓફ કેટલા થશે ટ્વેન્ટી નહીં તમે રૂટમાંથી બહાર કાઢી શકો પણ બધા નહીં કેટલા ટ્વેન્ટી એટલે ફોર ઇન્ટુ ફાઇવ તો ફોર રૂટની બહાર કાઢશો તો કેટલા લખાશે ટુ રૂટ ઓફ ફાઇવ તમને એ બી બરાબર મળે છે એટલે વચ્ચેનું અંતર કેટલું કહેવાશે ટુ રૂટ ઓફ ફાઇવ બીજું કે એક્ઝામ્પલ નંબર ટુ થ્રી એ તમે હોમવર્કની અંદર કરજો એક્ઝામ્પલ નંબર ફોર એ હું કરાવું આની અંદર જો કે ટુ માઇનસ વન થ્રી અને માઇનસ ટુ વન થ્રી વચ્ચેનું અંતર તો એ બરાબર કેટલા કહેવાશે એક્સ વન વાય વન ઝેડ વન બરાબર કહેવાશે કેટલા એ એ લખવાનું બાકી રહી ગયું તો એ અને આ બી એ બરાબર કહેવાશે ટુ 1 વન થ્રી માઇનસ વન થ્રી અને બી બરાબર એક્સ ટુ વાય ટુ ટુ તો બી બરાબર તમને આપેલા છે માઇનસ ટુ વન અને થ્રી એમની વચ્ચેનો અંતર શોધવાનું સૂત્ર તો ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત મૂકતા જઈએ એ બી બરાબર રૂટ ઓફ પેલા લોકો લખાશે x1 એટલે 2 - -2 છે તો અહીં કેટલા થશે +2 होल स्क्वायर + -1 minus -1 होल स्क्वायर + 3 - 3 હો સ્ક્વેર લખાશે √ તો જો 2 + 2 होल स्क्वायर કેટલા થશે 4² 16 આવશે આગળ માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ સ્ક્વેર કેટલા થશે પ્લસ ફોર થ્રી માઇનસ થ્રી ઝીરો થઈ જશે સેમ આપણને તમારા કેટલા આવે છે ટ્વેન્ટી જ આવશે ને ટ્વેન્ટી મતલબ સેમ ટુ રૂટ ઓફ એવું નથી કે મેં સેમ ક્વેશ્ચન જોઈને ત્યાં રકમ પરથી તમારા સેમ આન્સર પણ આવી શકે જરૂરી નથી જોવાના જ જેવા એક્ઝામ્પલ નંબર થ્રી સોરી ઉદાહરણ નંબર થ્રી અને જે બાકી છે ટુ અને થ્રી હોમવર્ક ની અંદર કરવા ઉદાહરણ નંબર અને ટુ એન્ડ થ્રી હોમવર્ક ની અંદર કરવું ક્વેશ્ચન નંબર જો ટુ કયો ક્વેશન નંબર ટુ રકમની અંદર જો તમને આપેલું છે કે સાબિત કરો કે બિંદુઓ તમને ત્રણ બિંદુઓ આપેલા છે એને ધારી શકો તમે કે ધારો કે તમને પહેલું બિંદુ કયું આપેલું છે કે એ માઇનસ ટુ થ્રી ફાઈવ બી બરાબર છે વન ટુ થ્રી અને સી બરાબર છે સેવન ઝીરો અને માઇનસ કેવા છે સમરેખ છે તો સમરેખ હોવા માટે ને આપણે પહેલા જ લેક્ચરમાં શીખેલા સમરેખ હોવા માટે કયું કીધેલું કે કોઈ પણ બે બાજુ નો અંતર એ બીજી બે બાજુના અંતરના સરવાળા જેટલું થશે તો તમને એ બી અને સી આપેલું છે તો એ બી પ્લસ બીસી પ્લસ આપણે પહેલા તો એ બી બીસી અને એસી મેળવીએ પછી આપણને ખબર પડશે કે સમરેખ છે કે નથી પહેલું તો મેળવીએ કયું એ બી એ બી બરાબર વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર કયું એ બી લખેલું છે તો માઇનસ ટુ માઇનસ વન હોલ સ્ક્વેર પ્લસ થ્રી માઇનસ ટુ આ એટલા માટે એ બી સી આમ લખેલા છે થ્રી માઇનસ ટુ હોલ સ્ક્વેર પ્લસ ફાઇવ માઇનસ થ્રી હોલ સ્ક્વેર રૂટ ઓફ કેટલા આવશે માઇનસ થ્રી સ્ક્વેર નાઇન પ્લસ થ્રી માઇનસ ટુ વન પ્લસ ફાઇવ માઇનસ થ્રી એટલા ટુ સ્ક્વેર ફોર એડ કરો તો કેટલા આવશે રૂટ ઓફ ફોર્ટીન આવશે જે છે એ રવા દઈએ એ बी बराबर इक् समीकरण नंबर एक आपो आप तो, से B, C, तो ए बी बीज मैं बी सी बी सी इज इक्वल टू रूट ऑफ के से बी सी तो वन माइनस सेवन पहलू वन माइनस सेवन होल स्क्वेर प्लस टू माइनस जीरो होल स्क्वेर प्लस थ्री माइनस 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 वन से माइनस माइनस प्लस वन होल સ્ક્વેર રૂટ ઓફ કેટલા લખાશે વન માઇનસ સેવન માઇનસ સિક્સ સિક્સ સ્ક્વેર કેટલા થશે થર્ટી સિક્સ પ્લસ ટુ સ્ક્વેર ફોર પ્લસ થ્રી પ્લસ વન ફોર સ્ક્વેર સિક્સટીન થશે ફોર્ટીન પ્લસ સિક્સટીન કેટલા થશે રૂટ ઓફ ફિફ્ટી સિક્સ કેટલો થશે ફિફ્ટી સિક્સ બી સી બરાબર મળે છે આગળ કયું મેળવવાનું બાકી છે a c હવે a c બરાબર √ કીધું લખાસે -2 -7 -2 -7 होल स्क्वायर 3 - 0 होल स्क्वायर 6 5 - 1 होल स्क्वायर 5 - 1 होल स्क्वायर -1 છે એટલે સોરી અહીં માઈનસ માઈનસ કર્યું થશે પ્લસ √

પેલું તો આમ જોશો ને તમને લાગશે જ નહીં કે બે બાજુ થશે ઇન્ટુ ફોર્ટીન કરશો તો ફિફ્ટી સિક્સ હશે ને ફોર કોમન કાઢશો તો ટુ રૂટ ઓફ ફોર્ટીન લખાય સમીકરણ બે આપો બીજું વન ટુ સિક્સ છે કેટલા છે વન ટુ સિક્સ તો આની અંદર પણ તમે ફોર્ટીન ઇન્ટુ કેલ્શિયમમાં ગણતરી કરો કે વન ટુ સિક્સ ડિવાઈડ બાય ફોર્ટીન કરશો તમને કેટલો આન્સર આવશે નાઇન ઇન્ટુ ફોર્ટીન કરશો તો તમારો આન્સર વન ટુ સિક્સ આવી જશે કેટલું નાઇન ઇન્ટુ ફોર્ટીન નાઇન છે એને બહાર કરશો તો કેટલા લખી શકો થ્રી રૂટ ઓફ ફોર્ટીન લખાશે એ બરાબર સમીકરણ નંબર ત્રણ આપો સમીકરણ એક બે અને ત્રણ જુઓ રૂટ ઓફ ફોર્ટીન ટુ રૂટ ઓફ ફોર્ટીન સમીકરણ એક અને બે નો સરવાળો કરી એ બી પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ એસી થાય તો આપેલ બિંદુઓ કેવા છે સમ છે આપેલ

વિધાનો ચકાસો તમને ક્વેશ્ચન નંબર ફર્સ્ટ આપેલું છે કે આપણે પહેલા તો ધરી લઈ શીરો રકમ આપેલું કે એ બી અને સી એ સમુજ ત્રિકોણના શિરો છે કયા છે તમને શિરોબિંદુ આપેલા છે તો અહીંયા તમે લખી શકો કે ધારો કે શીરો બિંદુઓ શીરો બિંદુઓ એ તમને ફર્સ્ટ આપેલું છે ઝીરો સેવન ટેન બી સેકન્ડ આપેલું છે વન સિક્સ અને માઇનસ સિક્સ સી તમને આપેલું છે અંદર માઇનસ ફોર નાઇન અને સિક્સ છે આ આપેલ છે એના પરથી તમારે સાબિત કયું કરવાનું છે સમધ્વિભુજ સમજ મતલબ કે બે બાજુઓ

स्क्वायर પછી તમે ડાયરેક્ટ દૂર કરી શકો એબી લખ્યા હી હે એબી સ્ક્વેર તે લખી શકો 0 - 1 હોલ સ્ક્વેર + 7 - 6 હોલ સ્ક્વેર + 10 --+ 6 હોલ સ્ક્વેર તો √ ઓફ સોરી √ ઓફ નહીં આપણે એબી સ્ક્વેર લખેલું છે હ 1² કેટલું થશે 1 + 7 - 6² 1 પ્લસ ટેન પ્લસ સિક્સ સિક્સટીન છે તો સિક્સટીન એક મિનિટ રકમમાં જો અહીંયા માઇનસ ટેન છે એટલે માઇનસ ટેન પ્લસ સિક્સ કેટલા થશે માઇનસ ફોર અને ફોર સ્કવેર કેટલા થશે સિક્સટીન તો સિક્સટીન પ્લસ ટુ એટલે આવશે વન એટ એ બી સ્ક્વેર છે આપણને જોઈએ છે એ તો અહીંયા એ દૂર કરવું હોય તો एटीन लखला तो तो ने तुम्हें तो बार लखी सको के थ्री रूट ऑफ टू थ्री रूट ऑफ टू समीकरण नंबर एक आप बीसी हे बी सी बराबर रूट ऑफ ए लखो रूट ऑफ के लखाशे वन मैनस मैनस प्लस फोर वन प्लस फोर होल स्क्वेर प्लस सिक्स माइनस नाइन होल स्क्वेर प्लस माइनस सिक्स माइनस सिक्स होल स्क्वेर रूट ऑफ फोर प्लस वन फाइव स्क् ट्वेंटी फाइव सिक्स माइनस नाइन थ्री होल स्क्वेर नाइन माइनस सिक्स माइनस सिक्स के एक मिनिट ए के माइनस सिक्स नहीं तकम के चेक करो माइनस सिक्स नहीं हाँ है comma के पीछे बोल छे यहां पर -6 छे એટલે અહીંયા થશે +6 એટલે કેટલા આવશે 0 25 + 9 25 + 9 કેટલા થશે √36 એટલે કેટલા આવશે અહીંયા 6 સમીકરણ નંબર બે bc હવે 6lu ac બરાબર मिनिट 49 - 6 અહિયાં + 4 6 એટલે અહિયાં આવશે -1 - 4 એટલે 3 + 6 9 એટલે અહિયાં તમારું આવશે 36 નહીં 18 એટલે અહિયાં + હશે √18 આгдаને જેમ 3√2 આવશે ac હવે ખાસ ધ્યાન રાખજો રકમમાં ક્વેશ્ચન નંબર વન અને ટુમાં સેમ છે એટલે ભૂલ પડે છે રકમ ખાસ ધ્યાનથી લખજો એ સી બરાબર ઝીરો માઇનસ ફોર લખાશે ઝીરો આ ગણતરી બસ આવી ખાસ જરૂર છે ઝીરો માઇનસ ફોર હોલ સ્ક્વેર પ્લસ સેવન માઇનસ નાઇન હોલ આપણને ગણતરીના મળે છે માઇનસ ટેન માઇનસ માઇનસ પ્લસ સિક્સ હોલ સ્ક્વેર તો તમે લખી શકો ફોર સ્ક્વેર કેટલા થશે સિક્સટીન સેવન માઇનસ નાઇન ટુ સ્ક્વેર ફોર પ્લસ માઇનસ ટેન પ્લસ સિક્સ એટલે ફોર એટલે કેટલા થશે ફોર સ્ક્વેર સિક્સટીન તમારા આવશે રૂટ ઓફ થર્ટી સિક્સ બરાબર તો એસી બરાબર તમે રૂટ ઓફ થર્ટી સિક્સ તમે ડાયરેક્ટ લખી શકો કેટલા સિક્સ તો અંદર ચેક કરો આપણી પાસે કોઈ બે સરખી બાજુ આવે છે આપણને પૂછેલું છે કે સમિબાજુ ચેક કરો આ સિક્સ આવે છે સમીકરણ ત્રણ સમીકરણ 2 માં થ્રી રૂટ ટુ આવે છે સમીકરણ એકમાં થ્રી રૂટ સર અને એક બે અને ત્રણ પરથી કઈ બે બાજુ છે પહેલી બે એ બી ઇઝ ઇક્વલ ટુ બી સી તો આપણને જે સાબિત થાય છે કે અહીં આપેલ ત્રિકોણ કેવું છે અહીં આપેલ ત્રિકોણ તમને પૂછેલું કયું છે સમદ્વિભુજ તે જે સાબિત સમદ્વિભુજ ત્રિકોણ છે સમદ્વિભુજ ત્રિકોણ છે તો અહીં આપેલ સમદ્વિભુજ ત્રિકોણના કેવા છે શિરોબિંદુઓ છે તમે કહી શકો નીચે લખજો અહીં આપેલ અહીં સોરી અહીં નહીં આપેલ શિરો કેવા છે સમદ્વિભુજ ત્રિકોણના શીરોબિંદુઓ છે આપેલ શિરોબિંદુ સમદ્વિભુજ ત્રિકોણના ના છે કેવા છે સમદ્વિભુજ ત્રિકોણના બિંદુ છે તો આપણે એની આ તો આપણને પૂછેલું કે સમદ્વિભૂત ત્રિકોણના શિરોબિંદુ એની જગ્યા પર તમને પૂછેલું કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ તમે શોધી શકો કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ એટલે બે બાજુનો વર્ગ નો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગના સરવાળા જેટલો થાય તો તમને ત્રણ બાજુ આપેલી છે કઈ છે એબી બી બીસી અને એસી તો તમે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ એસી સ્ક્વેર પહેલાં તો તમારે બાજુ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું શિરોબિંદુ પરથી પછી તમે કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ સમીકરણ આ તમે દસમા ધોરણ સુધી બહુ બધા એક્ઝામ્પલ શીખ્યા છે એ તમારે જાતે કરવાના છે ક્વેશ્ચન નંબર જુઓ ક્વેશ્ચન નંબર થ્રી નો ટુ બીજું ઉદાહરણ નંબર પાંચ કયું ઉદાહરણ નંબર પાંચ આ હોમવર્ક કમ્પલસરી બધાએ કરવાનું છે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું જેમાં સમાંતર બાજુ છે સમાન અંતરે હોય તો તે કોઈ બિંદુના યામ શોધવાના હોય એ થેન્ક યુ